જનસ્ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. શું તમને અવનવી વાનગીઓ બનાવતા આવડે છે? જો આવડતી હોય તો અમારો સંપર્ક કરો. અમે તમારી બનાવેલી વાનગી જેડએસટીવીના માધ્યમથી દરેક ગૃહિણીઓ સુધી પહોંચાડીશું. તો રાશિને જોઈ રહ્યા છો? ઉઠાવો મોબાઈલ અને કોલ કરો અમને. અમારો નંબર છે 9852538569. નમસ્કાર દર્શક મિત્રો, જેડએસ ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. આજે ફરીથી પરિણાબેન આપણને કંઈ અવનવી વાનગી શીખવાડવા જઈ રહ્યા છે. એનું નામ છે, ના ના એ વાનગી હું નહીં કહું, એ વાનગી પરિણાબેન કહેશે. તો પરિણાબેન, આજે તમે અમારા દર્શક મિત્રોને કઈ વાનગી શીખવાડવાના છો? આજે દીપ્તિબેન આપણે પનીરના પકોડા બનાવીશું. ઓકે, આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો સ્ટાર્ટ કરીએ પનીરના પકોડા. દીપ્તિબેન, સૌ પ્રથમ આપણે પનીરના જે પીસીસ છે આવી રીતે કાઢી મૂક્યા છે. ઓકે, કટ કરીને રાખ્યા છે. એમાં આપણે સ્વાદ પ્રમાણે 1 ટેબલ સ્પૂન ઉમેરીશું. પછી આમાં 1 ટેબલ સ્પૂન મરચું ઉમેરીશું. અને આપણે 1 ચપટી જેટલી સોડા જે છે તે ઉમેરીશું. ઓકે, ત્યાં સુધી આપણે બેટર તૈયાર કરીએ જે ચણાના લોટનો છે. ઓકે, તો દીપ્તિબેન ચણાના લોટનો બેટર બનાવતા પહેલા આપણે ગેસની ફ્લેમ ઓન કરી દીધી, જેથી ઓઇલ ગરમ થતું રહે, બરાબર ને? આપણો સમય ઓછો રહે. ઓકે, આપણે પહેલા 2 કપ ચણાનો લોટ લીધો છે, બરાબર. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અડધો ટેબલ સ્પૂન જેટલો મરચું ઉમેરીશું, કારણ કે પનીરમાં તો આપણે પહેલાથી જ મરચું ઉમેરી દીધું છે. મેગી નો મસાલો છે એ પણ આપણે એડ કરીશું. ઓકે, જે ધાણા સમારીને રાખેલા છે એ પણ આપણે આમાં ઉમેરીશું. ઓકે, અને બેટરને આપણે હલાવીશું અને આમાં પાણી ઉમેરીશું. પાણી ઉમેરીને દીપ્તિબેન અને આપણે બેટરને હલાવ બેટર મીડિયમ રાખવાનું છે, બરાબર? હા, આજે પનીરના પકોડા બનાવવા માટેનો જે બેટર છે કે આપણે જે સામાન્ય રીતે જે ભજીયા તળતા હોઈએ એનો જે બેટર હોય એ પ્રમાણે આપણે આમાં બેટર તૈયાર કરવાનું છે. તો દીપ્તિબેન, આપણું જે બેટર છે એ તૈયાર થઈ ગયું છે. હવે આ પનીરના જે પીસીસ છે એ બધા આપણે આમાં ઉમેરીશું.
ફાસ્ટ રાખીશું. તેલ ગરમ થઈ ગયું છે દીપ્તિબેન, બરાબર. હવે આપણે આને વન બાય વન તેલમાં તળવા માટે મૂકીશું. ઓકે, આ રીતે ચમચથી આપણે નાખતા જઈશું. અને બિલકુલ ધીમી આંચે તળવાનું કે મીડિયમ? હા, આપણે આ ધીમી આંચે તળીએ તો એ કાચા ના આવે. ઓકે, અને આને આપણે છૂટા છૂટા મૂકીશું. હા હા, બરાબર. આપણે આને ચણાના લોટમાં આવી રીતે કોટ કરીને વ્યવસ્થિત રીતે દર્શક મિત્રો, પનીર પકોડા રેડી થઈ ગયા છે અને પકોડા સાથે મસ્ત મજાની ગ્રીન ચટણી પણ છે. હવે હું એનો ટેસ્ટ કરીને તમને બતાવું કે પરીનાબેને પકોડા કેવા બનાવ્યા છે. પરીનાબેન પકોડા ખૂબ સરસ મજાના બનાવે છે. દર્શક મિત્રો, પરીનાબેને પકોડા બહુ જ મસ્ત બનાવ્યા છે. આવી જ અવનવી વાનગી શીખવા અને જોવા માટે જોતા રહો અમારી ચેનલ, ZS TV. ZS TV આપની સાથે. ZS TV રસોઈ શોમાં આપનું સ્વાગત છે. શું તમને અવનવી વાનગીઓ બનાવતા આવડે છે? જો આવડતી હોય તો અમારો સંપર્ક કરો. અમે તમારી બનાવેલી વાનગી ZS TVના માધ્યમથી દરેક ગૃહિણીઓ સુધી પહોંચાડીશું. તો રાશિને જોઈ રહ્યા છો? ઉઠાવો મોબાઈલ અને કોલ કરો અમને. અમારો નંબર છે 98258 38 569.